શિવ બાલક તરીકે પ્રચલિત થયેલા એવા સ્વર્ગીય શ્રી યોગેશપુરી બાપુજીનું બીમારી બાદ અવસાન થયું છે। યોગેશપુરીની ખોટ આપણે ભૂલી શકીએ તેમ નથી। સ્વર્ગીય યોગેશપુરીને કચ્છ સૌરાષ્ટ્ર તથા દેશ વિદેશમાંથી લોકો દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે, ત્યારે ભુજમાં પણ તેમને શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભુજના જાણીતા નોબત વાદક શૈલેષ જાની અને તેમની ટીમે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે સ્વર્ગીય બાપુની લોકોમાં જે ચાહના હતી એને આપણે ક્યારેય પૂરી કરી શકવાના નથી, અને માટે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે નારાયણધામ ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સમરસિંહ સોઢા, શૈલેષભાઈ જાની સહિતના આગેવાનોએ હાજર રહીને તેમને શ્રદ્ધાંજલિ અને ભાવાંજલિ અર્પણ કરી હતી। આ તબક્કે ઉપસ્થિત કલાકારોએ દુઃખની લાગણી સાથે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। મારું નામ શૈલેષ જાની। આજે અમારા કલા જગતના એક જેને આપણે કહી શકીએ કે એક એની યોગેશપુરી બાપુ, જેની હવે ખોટ ક્યારે પૂરાશે નહીં। કલાકારો તો ઘણા બધા હોય છે, પણ આ એક જે માનવતાવાદી કલાકાર ને મારો ને એમનો તો એક અખૂટ નાતો હતો, એ આજે અમારી વચ્ચે નથી। ત્યારે આજે અમે અહીંયા નારાયણધામ મધ્યે અહીંયા એમને એક શ્રદ્ધાંજલિ એના એક આયોજન કર્યું છે। હનુમાનજી મહારાજ, દાદા ભૂતનાથ અને મહારાજપી દાદા એમના આત્માને શાંતિ આપે એવી અમારી લાગણી છે। સમરથસિંહ સોઢા, રાપરવાગઢ, કચ્છ, હાલે ભુજ। આપ જાણો છો કે કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને વિદેશમાં પણ જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે એના હૃદયમાં જેનું અનેરું સ્થાન હતું એવા એક સાચા અર્થમાં ભજનીક બ્રહ્મલીન પૂજ્ય યોગેશપુરીજી મહારાજ આપણી વચ્ચે નથી। એનો બહુ દુઃખ છે, પારાવાર દુઃખ છે, અને એ શબ્દો નથી કે આપણે કહી શકીએ। એક સારા ભજનીક હતા અને એમના માટે આજે અહીંયા ભાવાંજલિનો એક કાર્યક્રમ રાખેલો છે યોગેશપુરીજી બાપુ પાછળ। અને અમે તો ખૂબ સાથે કાર્યક્રમો કર્યા છે અને મેં અનુભવ્યું છે કે તમને કલાકાર કલાથી ભરપૂર તો મળી જાય, પણ સાથે એક સાર માણસાઈ મેં એમનામાં જોઈ, અને ક્યારેય કોઈથી વિવાદ નહીં, કોઈ જાતનું કાંઈ, અને જાતું કરવાની જેનામાં ભાવના, જેનામાં ક્ષમાના શીલતાના ગુણ હતા એવા પૂજ્ય યોગેશ્વરીજી મહારાજ, એમના ચરણોમાં કોટી કોટી વંદન। અને બીજી વખત કહું તો પારાવાર દુઃખ છે, આપણી વચ્ચે નથી। એક સાચો હીરો, એક ભજનીક દુનિયાનો એક સારો ભજનીક આપણી વચ્ચે રહ્યા નથી, એનું પારાવાર દુઃખ છે। અને એમને દિવ્ય આત્માને પરમાત્મા હનુમાનજી મહારાજ અને શિવજી મહારાજ એમના ચરણોમાં સમાવી લે અને મોક્ષ નિર્વાણ અર્પે એવી પરમ તત્વ પાસે બે હાથ જોડી નતમસ્તકે વિનંતી।